सिंड्रेला। एक समय एक नानी प्यारी छोकरी रहती हती, जेनू नाम एला हतू। ए जारे नानी हती त्यारे एनी माँ परलोक सिधारी अने टूंक समय मा एना पिता पण मृत्यु पाम्या। ए पोतानी स्वार्थी सावकी माँ अने बे घमंडी सावकी बहनो साथे रहती हती। તેઓ ઘરનું બધું કામ એલા પાસે કરાવતા, ચીમની સાફ કર, કબાટો પર ધૂળ સાફ કર, મારા કપડાને ઇસ્ત્રી કર, તેઓ બૂમ પાડીને કહેતી। એ છોકરી હંમેશા મેશ અને ધૂળથી ભરેલી હોવાથી એને બધા સિન્ડ્રેલા કહેતા હતા। એક દિવસ રાજકુમારે રાજ્યની બધી ઉતિઓને નૃત્ય સંધ્યા માટે રાજમહેલમાં બોલાવી। બધા લોકો અને એની બે સાવકી બહેનો ખૂબ જ ઉત્સુક હતી। સિન્ડ્રેલાને પણ ત્યાં નૃત્ય સંધ્યામાં જવું હતું, પણ એની બહેનોએ હસીને મજાક ઉડાવ્યો। સાવકી માએ બૂમ પાડી કહ્યું, ઘરે રહીને ફરજ સાફ કર। છેવટે નૃત્ય સંધ્યાનો દિવસ આવી ગયો। એની સાવકી મા અને બહેનો સિન્ડ્રેલાને એકલો ઘરે મૂકી ચાલી ગઈ। સિન્ડ્રેલા એટલી નિરાશ થઈ ગઈ કે રડવા માંડી। અચાનક એને ચણકતું અજવાળું જોયું। એક મહિલા મૃદુ હાસ્ય છલકાવતી જાદુઈ છડી સાથે આવીને એની સામે ઊભી રહી। તમે કોણ છો? સિન્ડ્રેલાએ આશ્ચર્યથી પૂછ્યું। એ મહિલાએ જવાબ આપ્યો, હું તારી પરીમાં છું। નૃત્ય સંધ્યામાં જવા માટે હું તારી મદદ કરીશ, હવે તું રડ નહીં। પણ મારી પાસે ત્યાં જવા પહેરવા લાયક કપડાં નથી, ડુસકું ભરતાએ બોલી, હું ત્યાં નહીં જઈ શકું। પરીમાં હસી, એને કોળુને સ્પર્શ કરી તેને ભવ્ય વાહનમાં બદલી નાખ્યું। એની જાદુઈ છડી ઝુલાવી એણે 6 ઉંદરને 6 ઘોડામાં બદલી નાખ્યા। એ 6 ઘોડા વાહન ખેંચવા માટે અને બીજા એક ઉંદરને ગાડીવાન બનાવી દીધો। છેલ્લે એણે સિન્ડ્રેલાના ચિંથરા જેવા કપડાને સુંદર પોશાકમાં બદલી નાખ્યો। વાહ, હવે તું રાજકુમારી જેવી દેખાય છે, એણે સિન્ડ્રેલાને કહ્યું। પણ યાદ રાખજે, 12 વાગ્યા પહેલા તું ઘરે પાછી આવી જજે, કારણ કે એના પછી જાદુની અવધિ પૂરી થશે। સિન્ડ્રેલાએ જવાબ આપ્યો। હું કદાપી નહીં ભૂલું, ખૂબ ખૂબ ધન્યવાદ, અને એ રાજમહેલ પર ગઈ। નૃત્ય સંધ્યામાં સિન્ડ્રેલા સૌથી સુંદર યુવતી હતી। એની સાવકી બહેનો પણ એને ઓળખી ન શકી। બીજી બધી યુવતીઓને ઈર્ષા આવી, કારણ કે રાજકુમાર આખી રાત સિન્ડ્રેલા સાથે જ નૃત્ય કરતો રહ્યો। સિન્ડ્રેલાએ નૃત્ય સંધ્યાની અદ્ભુત પળો માણી, પણ 12નો ટકોરો સાંભળતા જ એને પરીમાના શબ્દ યાદ આવ્યા,
અને એ ત્યાંથી ભાગી. જલ્દીમાં એની કાચની બોટ રાજમહેલના દાદરા પર રહી ગઈ. હવે રાજકુમાર એના પ્રેમમાં પડી ગયો હતો એટલે એણે એની તપાસ કરાવી. પોતાના સેવકોને એણે કહ્યું, રાજ્યના દરેક ઘરમાં જાઓ અને એ યુવતીને શોધી કાઢો જેનું પગ આ કાચની બૂટમાં બરાબર બેસી જાય. રાજકુમારના સેવક સિન્ડ્રેલાના ઘરે પહોંચ્યા. એની બહેનોએ પોતાના મોટા પગ બૂટમાં માપસર બેસાડવાની ખૂબ કોશિશ કરી પણ તેમનો પ્રયત્ન નિષ્ફળ ગયો. છેવટે સિન્ડ્રેલાએ બહાર ડોક્યું કરીને પૂછ્યું, શું હું પણ કોશિશ કરી શકું છું? સૌના આશ્ચર્ય વચ્ચે સિન્ડ્રેલાનો પગ કાચની બૂટમાં બરાબર બેસી ગયો. લગ્ન કરવામાં આવ્યા. ત્યાર પછી એની દુષ્ટ બહેનોએ એને કદી હેરાન ન કરી.